બપોરના લગભગ 2 વાગે મને હું જ્યારે કોર્ટમાં હતો ત્યારે જ એમના મેસેન્જર મારફતે મળ્યો છે. એ પત્ર જોતાં એવું લાગે છે કે સવારે એમણે 10:30 વાગે ગૃહ વિભાગમાં ઇન્વોલ્વ કરાવી દીધો છે, ગૃહ વિભાગના અધિકારીને મળ્યાની પણ સહી છે. એમનો 10 પાનાનો પત્ર વાંચતા એના કારણોમાં એવું લાગે છે કે 7 વર્ષ સુધી એમણે પોતાને ન્યાય મળશે અને પોતાને જામીન માટે સરકાર કંઈક કરશે એવી એમણે રાહ જોઈ. પણ વણઝારાનો કાગળ વાંચતા એવું લાગે છે કે એમને એવું લાગ્યું કે ભાઈ સરકારે અધિકારીઓ માટે કોઈ જ કાળજી નથી લીધી, પોલીસ ઓફિસરોમાં ભાગલા પાડો ને રાજકારણની નીતિ કરી છે અને કોઈ અધિકારીઓને પરિવારની પણ કોઈએ કાળજી નથી લીધી અને એના બદલે પોલિટિશિયનો પોતે જામીન ઉપર છૂટી ગયા અને એમણે વિધાનસભાની ચૂંટણી લડવા માટે થઈ અને કેસને મુંબઈ પણ તબદીલ કરાવી દીધો અને મુંબઈમાં આરોપીઓ ગયા પછી એમની ત્યાં શું હાલત છે એની પણ કોઈએ દરકાર નથી કરી. એ સંજોગોમાં મિસ્ટર વણઝારાનો પત્ર જે તમે વાંચો એ જ મેં વાંચ્યો છે. એ વાંચતા એવું લાગે છે કે એમણે ગુજરાત સરકારને એવી વિનંતી કરી છે કે મારી 33 વર્ષની નોકરી પછી મને મળવાપાત્ર કોઈ પણ પૈસા મારે જોઈતા નથી અને હું આજે આ પત્રથી જ તમારી નોકરીમાંથી મુક્ત થઈ જાઉં છું. મને એમ લાગે છે કે બ્રહ્મદાન થયું એવું લાગે છે, જે પરિસ્થિતિનું નિર્માણ થયું અને જે રીતે એમને એમની સાથે છેતરપિંડીનો એમને અહેસાસ થયો, મોડો મોડો પણ એમને થયું કે મને રાજ્ય સરકારના મંત્રીશ્રી દ્વારા મુખ્યમંત્રી દ્વારા મારો જે ઉપયોગ થયો, IPS ઓફિસર આટલો એક જવાબદાર અધિકારીએ પોતાની જે વાત હતી એ પોતાના પત્રમાં એને વ્યથા સાથે ઠાલવી છે. મને એમ લાગે છે કે 7 વર્ષ પછી પણ એમને એ જ વાત કીધી છે કે જે વાત પહેલેથી લોકોના ધ્યાન ઉપર નહોતી એ બધી વાત એમના ધ્યાન ઉપર મૂકી છે અને કીધું છે કે ગુજરાતમાં જે રીતનું ચાલી રહ્યું છે અને જે રીતે ઉપયોગ કરીને જે રીતે પોતે લાભાર્થી થઈ રહ્યા છે અને ફરજી મુઠભેડ જે ચાલતી હતી અને એ એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે સમગ્ર, અને પોલીસ તંત્ર માટે એને બહુ ગંભીરતાથી જે વાત કીધી છે, પોલીસના જે ભાગલા પહેરા, પોલીસ તંત્રની જે ડિસિપ્લિન હતી એની સામે કરી. મને એમ લાગે છે ગુજરાતના લોકતંત્રને પોલીસ તંત્રને બહુ ભારે નુકસાન થયું છે.